લોકડાઉનમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગ પર જી બી દયા ન કરી પોતાની મનમાની કરી રહી છે. ઘરદીઠ 5-10 હજારના બિલ આવતા ગરીબોના માથે વધુ એક બિલ માથાનો દુખાવો બન્યો છે. લોકડાઉનમાં જી બીની મનમાની સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારની સોસાયટીઓમાં ટોકટીંગા વીજ બિલ ફટકાર્યા છે. દરેક ઘર દીઠ 5-10 હજાર સુધીના બિલ મોકલવામાં આવ્યા છે. લોકડાઉનના સમયમાં મીટર રીડિંગ કર્યા વિના જ મોટી રકમના બિલો ફટકારાતા મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલી વધી ગઈ છે. અત્યાર સુધી 800 રૂપિયાથી નીચું બિલ ભરતા લોકોને પણ 10 હજાર રૂપિયાના બિલ મળ્યા છે, જેને કારણે જી બીની ઓફિસે લોકોના ટોરે ટોરા ઉમટી પડ્યા છે. જી બીના અધિકારીઓને રજૂઆત કરતા અધિકારી ત્યારે 50 દિવસથી વધુ લોકડાઉનમાં લોકો અટવાયા હતા. લોકોને ખાવા પીવાની બી સમસ્યા પડી હતી. જ્યારે આપણી સાથે જે સ્થાનિક છે એમનો આક્ષેપ છે, જીબી દ્વારા જે લોકોને લાઇટ બિલ આપવામાં આવ્યું છે તે વધારો કરવામાં આવ્યો છે, અને લોકોને ખાવા પીવાના જ્યારે વાંધા થઈ રહ્યા છે ત્યારે જીબી દ્વારા લાઇટ બિલ ભરવા માટે લોકોને પ્રેશરાઇઝ કરાઈ રહ્યા છે. આપણી સાથે એક ભાઈ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે એમને શું તકલીફ થઈ રહી છે. જી સાહેબ, આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ છે. હું ગાયત્રી સોસાયટી 2 માં રહું છું. મારે 10,500 રૂપિયાનું લાઇટ બિલ પકડવામાં આવ્યું છે. હું જઈને અંદર કીધું, મેં દર મહિને જે મેસેજ આવે છે મેસેજ દ્વારા 3,000 રૂપિયા મેં બિલ ભરી દીધું. જે લોકોનો મેસેજ આવ્યો હતો તે હિસાબે મેં બિલ ભરી દીધું. મેં અત્યારે 10,500 રૂપિયાનું બિલ પકડવામાં આવ્યું છે. અંદર જઈને કીધું તો પણ એ લોકો કોઈ વસ્તુને સાંભળતા નથી. એ લોકો કે અમારી સિસ્ટમ હિસાબે ચાલશે, જે છે તે આ તમારે ભરવાનું આવશે. સરકાર દ્વારા 50 દિવસથી બી વધુમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને લોકોને ખાવા પીવાના વાંધા થયા હતા, ત્યારે તમને લાઇટ બિલ ભરવા માટેનું જે પડફડિયું આપ્યું છે કેવું લાગી રહ્યું છે અને સરકાર પ્રત્યે તમે શું કહેશો? સરકાર પ્રત્યે આપણે કોઈ વિરોધ નથી. વિરોધ ખાલી આ લોકોનો છે કે એ લોકો પોતપોતાના હિસાબે જ ચલાવે છે. અંદર એ લોકો એક એક મહિનાનું જો લાઇટ બિલ ડિવાઈડ કરીને આપે તો આપણે પોસાય. આ રીતે તમે 1500 યુનિટ, અત્યારે મારો હાલ તમે જો આ 1500 યુનિટ જે આ 1498 યુનિટનું બિલ પકડાયું છે તે ડિવાઈડ કરીને આપે મને તો એમાં બી રાહત થઈ. અંદર જઈને વાત કરીએ તો એ લોકો કહે કે અમારી સિસ્ટમ પ્રમાણે જે છે તે આ જ આવશે. અંદર પછી વધારે કહે કે તમને આટલા પૈસા આના અને આટલા પૈસા આના, તમને વ્યાજ અમારે ડિપોઝિટનો વ્યાજ આપ્યું, અમને 444 રૂપિયા વ્યાજ ગણાવે છે. એ વ્યાજ બાદ કરતાં મેં 3,000 રૂપિયા બી ભર્યા, તે 3,000 કે જગ્યા અંદર 2400 રૂપિયા બતાવે, 2400 ને એટલા રૂપિયા બતાવે. એ 600 રૂપિયા અહીંયા 450 રૂપિયા એ લોકોનું વ્યાજના, એટલે 1150 રૂપિયાનો અત્યારે આમાં સીધો લોચો દેખાય છે. તો પણ એ લોકો માનવા તૈયાર નથી. એ લોકો એમ કે અમારી સિસ્ટમ પ્રમાણે આવશે, જે જે થાય તે આ જ ભરવાનું આવશે, આ જ ફાઇનલ બિલ છે. જીબી દ્વારા કોઈ એમના દ્વારા અધિકારી આવીને રીડિંગ લઈ ગયા છે મીટરના? એ લોકો રીડિંગ લઈ ગયા બપોરના સમયમાં, જે બધા વ્યક્તિ લોકો જે ઊંઘેલા હોય એ હિસાબે બપોરના સમયમાં આવીને અને રીડિંગ લઈ ગયા અને અંદર જાળિયામાં તમારા દરવાજાની અંદર નાખી ગયા છે. કોઈના હાથમાં રિસીપ આપી નથી એ લોકોએ. જી આ હતા સમિતિ સ્કૂલ પાસે જે જીબી ઓફિસ આવી છે તેમના દ્વારા અહીં આક્ષેપો, લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે જીબી દ્વારા જે લાઇટ બિલમાં જે વધારો થયો છે, લોકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે. માંથી મારું નામ પ્રવીણભાઈ છે. મારો દર વખતે 2500-2000 રૂપિયા લાઇટ બિલ આવે છે. મેં દર મહિનામાં લાઇટ બિલ ભર્યા છે, 3,000 રૂપિયા મેં લાઇટ બિલ ભર્યું છે. અંદર તે જમામાં ખાલી 2400 રૂપિયા બતાવે, અત્યારે મને 10,500 રૂપિયાનું બિલ પકડી આવ્યું છે. અત્યારે આજે ગરીબ માણસ 10,500 રૂપિયા કઈ હિસાબે ભરી શકે? અંદર જઈને કીધું તો કે તમારા સિસ્ટમમાં અમારી સિસ્ટમ જે ચાલે છે એ હિસાબે જ ગણવામાં આવશે. મારા 1500 યુનિટનું બિલ બનાવ્યું છે લોકોએ. 1500 યુનિટમાં જે 2 ભાગ ડિવાઈડ કરવા છે, જે દર દર મહિને જે થાય છે, જેનો સ્કોપ હોય છે કે 500 યુનિટની અંદર કે 200 યુનિટની અંદર જે રેટ હોય છે તે રેટ નહીં લગાવીને ડાયરેક્ટ 1500 યુનિટની રેટ લઈ લીધી છે. એમ લોકોને કીધું અલગ અલગ બિલ આપો તો કે અમારી જે સિસ્ટમ જે ચાલે છે એ સિસ્ટમ પ્રમાણે અમે બિલ બનાવીને આપ્યું છે. એમાં આગળ એ લોકો કોઈ વસ્તુ સાંભળતા નથી. વધારે કહીએ તો કે તમને અંદર અમારા 444 રૂપિયા વ્યાજ આપ્યું છે, એમાં વ્યાજ બી ગણીએ તો બી અંદર મને 2000 રૂપિયા જેવું બિલ વધારે છે. લોકડાઉનમાં ચાલો આપણે એસી યુઝ કર્યા હોય તો 3,000નું બિલ ભલે, ચાલો ચાલો 4,000 સમજ્યા, 3,500 રૂપિયા સમજ્યા, તો 10-10 હજાર રૂપિયા બિલ થોડી આવે કંઈ. એટલે મેં 2 મહિનાનું બિલ આપ્યું, ગયા મહિને મેં 3,000 રૂપિયા જમા કરાવ્યા છે. 3,000ની જગ્યાએ 2400 રૂપિયા જ અંદર બતાવે છે, અને 2400 પ્લસ એ લોકો 450 રૂપિયા વ્યાજ અમને ડિપોઝિટનો વ્યાજ આપે છે. તો 600 આ અને 400 એટલે 1000 રૂપિયા તો પહેલે તો આ જ ગોટાળો દેખાય છે. અમારા લાઇટ બિલ જે છે તે એ લોકોને કીધું કે દર મહિનેના હિસાબે એક એક મહિનાનું લાઇટ બિલ બનાવી આપો, 1500 યુનિટનો જે સ્કોપ તમે ગણો તો તેને ગણીને, તે નહીં ગણીને જે દર મહિને જે રીડિંગ થાય છે તે હિસાબે આપો અમને. મારા
એ રીડિંગ બપોરે 1-3 માં બધા ઊંઘેલા હોય તે ટાઈમે એ લોકો લખી ગયા, કોઈને ખબર નથી, અંદર જાળિયામાં નાખી ગયા છે ઘરની અંદર દરવાજામાં, કોઈને હાથમાં પણ રિસીપ આપી નથી, એ લોકોએ કોઈ જવાબદારી નથી લીધી, એ લોકો ડાયરેક્ટ ઊંઘેલા હોય એ હિસાબે બપોરના નાખી ગયા છે. ભાવનાબેન નટવરભાઈ, ભાવનાબેન નટવરભાઈ લીંબાચિયા, ગાયત્રી બે બોટેન નંબર. અમારે ત્યાં સોલર જ છે, તેમાં સોલર માટે 1500-2000 બિલ આવે, તેને બદલે એમ કે આટલો 13,000 કે 12,000 બિલ આવ્યો એમ કે. કેટલા મહિનાનું બિલ બચે? બે મહિનાનું. તમારી સાથે કેટલા લોકો આવે અહીંયા ઉપસ્થિત થયા છે? અમે સોસાયટી 500 જણ છે. અમારી માંગણીઓ શું છે ડીજી? અમારી માંગણી એ છે કે બિલ ઓછું કરો એમ. રીડિંગ ઓછી તો મહિલાઓને કામ થાય. મારું નામ નૈના છે, હું ગાયત્રી સોસાયટી 2 માં રહું છું. મારો ઘર નંબર છે 96 નંબર. મારી સમસ્યા એ છે કે હું લાઇટ બિલ આજે હું 800 રૂપિયા મહિનાને ભરતી હતી, એની જગ્યાએ તો છતાં મેં મારામાં મેસેજ આવ્યા કરું, હું 500-600 ભર્યા કરું 3 વાર, છતાં મારું 1500 કાઢ્યું એ લોકોએ. તો હું વિચારું કે મેં જે આગળ ભર્યું 3 બિલ મેં ભર્યા 600-600 મેસેજથી, એ પૈસા કાં ગયા? અત્યારે તમે ડાયરેક્ટ 1500 મારું બતાવી દો છો, એ લોકો કે ભરવું જ પડશે, તમારે ચાલશે જ નહીં એમ કે. બરાબર છે અમારું તો અમારે પેલા 600-600 ને 3 વાર, મારી પાસે મારી પાસે રસીદ બી છે એની 3 ભર્યાની, તો મારું કઈ રીતે આ લોકો કાઢ્યું બિલ તે જ મને સમજ નથી પડતી. એ લોકો અમારી વ્યવસ્થિત સમજાવે કે આ બિલ આવી ગયું, અમે ઉતાર્યું છે અને આવી ઓછું થાય છે કે નહીં થાય, કે એ બધું અમને સમજણ આપે એ લોકો. હા, એ લોકો એમ જ કીધું કે તમારે ભરવું જ પડશે એમ કે, ચાલે નહીં એમ કે, જે છે તે બરાબર છે અમારી તરફથી, પણ અમે શું કહીએ, અમારી આગળ જે અમે ભરીએ પહોંચ તો તમે જુઓ, અમારી 3 પહોંચ છે અમારી, તેનું શું? અમે લેટ ભરીએ તો ડન લે લોકો, તો અમે અગાઉ ભર્યું એનું શું? એના માટે અમને કોઈ ડિસ્કાઉન્ટ નથી કે? લેટ ભરો તો 100 રૂપિયા ડન.